નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. સૌપ્રથમ મુખ્ય સમાચારો. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. કન્યાઓને કેળવણીનું અભય વચન આપવા સાથે શ્રેષ્ઠ ગામ, સુંદર નગર અને ગતિશીલ રાજ્ય માટે ભાજપને મત આપવા કર્યો આગ્રહ. સ્માર્ટ સિટી બનવા જઈ રહેલા અમદાવાદને લિવેબલ અને લવેબલ શહેર બનાવવાનું મતદારોને ભાજપે આપ્યું વચન. પ્રાચીન ઓળખ સાથે અમદાવાદની સ્માર્ટ કાયાપલટ માટે જાહેર કરી 5 વર્ષની કાર્યયોજના. કોંગ્રેસની તરફેણમાં મતદાર માનસને ઢાળવા માટે ઝંઝાવાતી પ્રચારમાં ઉતર્યા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા. માનવીય ચહેરા સાથેના વિકાસ માટે હવે કોંગ્રેસને એક તક આપવા મતદારોને કરી અપીલ. પ્રચાર માટે કાલનો છેલ્લો દિવસ નજીક આવતા મતદાર સુધી પહોંચવા માટે ઉમેદવારોએ શરૂ કરી છેલ્લી ઘડીની મહેનત. ભાજપ ઉમેદવાર વિકાસ માટે તો કોંગ્રેસ ઉમેદવાર વિકલ્પ બનવા માંગી રહ્યા છે મત. ભાજપ નેતાઓના ભરૂચ ડબલ મર્ડર કેસની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવા રાજ્ય સરકારે કર્યો નિર્ણય. કાવતરાખોરના સગડ આંતરરાષ્ટ્રીય સ્તરે હોવાથી કેસ ગંભીર લાગતા એનઆઈએને સામેલ કરવા નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાલીમી સનદી અધિકારીઓને શીખ આપી કે જનતા સાથે સંવાદ વડે લાવો પરિવર્તન. ભ્રષ્ટાચાર મુક્ત કાર્યશૈલી સરકારી તંત્રમાં દાખલ કરવા પ્રત્યે આગ્રહશીલ બનવા કરી અપીલ. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કરતા સમાજની તાકાત વધુ હોય છે, તેથી જ સમાજ સાથેનો સીધો સંવાદ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2013ની આઈએએસ બેચના 169 તાલીમ સનદી અધિકારીઓ સાથે સંવાદ કરતા તેઓને લોકોનું ભાગ્ય બદલનારા લોકો તરીકે ગણાવ્યા હતા. તેમણે સનદી અધિકારીઓ પાસે સંબંધિત વિભાગોની વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો માંગ્યા હતા. તેમણે કહ્યું કે આવનારા 10 વર્ષમાં હિન્દુસ્તાનના 5મા ભાગના જિલ્લાઓના લોકોનું ભાગ્ય અને ભવિષ્ય આઈએએસ અધિકારીઓ બદલી શકે છે. દેશના 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે. તેમ જણાવી શ્રી મોદીએ કહ્યું કે સરકાર અને સમાજ વચ્ચેનું અંતર રાજકીય નેતાથી નહીં પણ એક અધિકારીથી ઘટી શકે છે. આ માટે લોકો સાથે સીધા સંવાદથી જોડાવું પડશે. દેશને નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરતા અધિકારીઓની તાતી જરૂર છે. બહુત જ્યાદા સરકાર કો જિસ કામ કો કરને મેં લોહે કે ચને ચબાને પડતે હૈ, અગર સમાજ એક વાર સાથ જુડ જાય તો વો કામ ऐसे हो जाता है पता तक नहीं चलता है. सरकार और समाज के बीच की खाई ये सिर्फ पॉलिटिशियन भर नहीं सकते. हम सीधे सीधे संवाद करें, नागरिकों के साथ सीधा संवाद करें, आप देखिए इतनी ताकत बढ़ जाएगी, आपको इतना इतनी मदद मिलेगी जिसकी आप कल्पना नहीं कर सकते. જયપુર ખાતે 2 દિવસીય રિસર્જન્ટ રાજસ્થાન પાર્ટનરશીપ સંમેલનનું આજે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ઉદઘાટન કર્યું હતું. તેમણે પાણીની અછત ધરાવતા રાજસ્થાન પ્રદેશમાં વિકાસને પડકારરૂપ ગણાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સીઆઈઆઈના સહયોગથી આયોજિત સંમેલનમાં ટોચના ઉદ્યોગપતિ સહિત 350થી વધુ રોકાણકારો ભાગ લઈ રહ્યા છે. સતત વિકાસ માટે પર્યટન ઉદ્યોગ સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા પર સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે રાજસ્થાનના 29 શહેરોનો વિકાસ અમૃત કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે. દેશના 100 સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રાજસ્થાનના 4 શહેરોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ સાથે ગુજરાત વડી અદાલતમાં કરાયેલી જાહેર હિતની અરજી પર આજે અદાલતમાં સુનાવણી કરાઈ હતી. આ અંગે વધુ સુનાવણી 23 નવેમ્બરે એટલે કે 22મીએ મતદાન બાદ હાથ ધરાશે. ગઈકાલે એડવોકેટ કે આર કોષ્ટી દ્વારા કરાયેલી અરજીમાં દલીલ કરાઈ હતી કે રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉમેદવારોના સોગંદનામા ન હોવાથી તથા પક્ષના ચૂંટણી ઢંઢેરા પણ જાહેર થયા ન હોવાથી મતદારો અંધારામાં હોવાથી ચૂંટણીને હાલ મુલતવી રાખવી જોઈએ. ભારતીય જનતા પક્ષ તરફથી અમદાવાદ મહાનગરપાલિકામાં શાસન માટે મતદારો પાસે ફરીથી જનાદેશ પ્રાપ્ત કરવાના નિર્ધાર સાથે 5 વર્ષની કાર્યયોજના બહાર પાડવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ શર્મા, ચૂંટણીના સુકાની આઈ કે જાડેજા સહિતના આગેવાનોની હાજરીમાં
બહાર પડાયેલા વચન દસ્તાવેજમાં અમદાવાદને લિવેબલ તથા લવેબલ શહેર બનાવવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી બનવા જઈ રહેલું અમદાવાદ હરિયાળુ શહેર બને અને મેટ્રો રેલ સહિત વિશ્વસ્તરની નાગરિક સુવિધાઓ ઊભી થાય તે માટે ભાજપ તરફથી 5 વર્ષનો વિકાસ નકશો મતદારો સમક્ષ રજૂ કરાયો હતો, જેમાં અમદાવાદની ઐતિહાસિક ઓળખનું જતન કરવા સાથે તેની આધુનિક કાયાપલટની રૂપરેખા સામેલ છે. અને અમારું લક્ષ્ય છે, અમે લક્ષિત કરીશું કે 151 પ્લસ સાથે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મહાનગરમાં વિજય પ્રાપ્ત કરશે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપ પ્રચારના સુકાની બનેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા. જસદણ પંથકમાં કોટડા રાંગાણી તથા કમળાપુરમાં મતદારો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શ્રેષ્ઠ ગામ અને સુંદર નગર માટે ભાજપને મત આપવા આગ્રહ કર્યો હતો. કન્યાઓને કેળવણીનું અભયવચન આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સ્ત્રી સશક્તિકરણ માટે ભાજપ સરકારે કરેલા પ્રયાસોને પરિણામે દરેક ક્ષેત્રમાં મહિલાને તેની પ્રતિભા પ્રમાણે તક મળતી થઈ છે. મત માટે સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવવાનો આક્ષેપ પણ તેમણે કોંગ્રેસ પર કર્યો હતો. બધી જ બાબતોને બાજુ પર મૂકીને, જ્ઞાત જાતના વાડા બાજુ પર મૂકીને આપણે કમળના મત, કમળના નિશાન ઉપર જઈને બટન દબાવીએ અને આપણા બધા જ ઉમેદવારો જીતીને આવે એટલી જ માગણી ને લાગણી એક બહેન તરીકે તમારી સમક્ષ રજૂ કરું છું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર વેગીલો બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ ચૂંટણી સભાને સંબોધતા સારા વહીવટ માટે આ વખતે કોંગ્રેસને તક આપવા મતદારોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વિકાસનો માનવીય ચહેરો જ સરવાળે સમાજને ફળે છે તે કોંગ્રેસ સમજે છે. આજુબાજુ બધે જ્યાં હોય ત્યાં એક માત્ર પંજો 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 ના થશે તો હું તમને અહીંથી શાહઆલમની સાક્ષી કહું છું કે અમદાવાદમાં આપણું બોર્ડ બને છે, બને છે ને બને. એ જવાબ છે ભાજપને, આ જવાબ છે. આ એટલું નહીં, બિહારે જે બતાવી આપ્યું છે એ 2015માં જે આ પડતીની શરૂઆત થઈ છે. જીતો તો યસ તમારો અને હારે તો પાર્ટી, કેવી માનસિકતા છે આ? અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને લોકો પોતાના પક્ષને મત આપે તે માટે વિવિધ મુદ્દાઓ લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. અમદાવાદ મહાનગરની ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા પશ્ચિમ ઝોનમાં આવેલા થરતેજ વોર્ડમાં ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ વખતની ચૂંટણીમાં જંગી સભાઓને બદલે ડોર ટુ ડોર પ્રચાર વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. ભાજપાના ઉમેદવારોમાં હાલની પેનલમાં ચૂંટાયેલા કોર્પોરેટરો લાલાભાઈ ઠાકોર તથા ભાવનાબેન પંડ્યાની સાથે થરતેજના પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ તેમજ લક્ષ્મીબેન ચૌધરીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અમે જે જરૂરત વસ્તુ હતી એની પૂરેપૂરી અમે ધ્યાન રાખીને કામ કરી આપ્યું છે. જે સમલક્ષી વિસ્તાર છે એમાં રોડ રસ્તા એનો પાણીની લાઈનો બધી નાખ્યા લઈએ છીએ. અમે અત્યાર સુધી આખો ડોર ટુ ડોર રાઉન્ડ લીધો છે, એમાં અમને ક્યાંય આમ જાકારો નથી મળ્યો અને એકદમ 100% રિસ્પોન્સ સારો મળ્યો છે. આવતા 5 વર્ષની આનાથી જે વિકાસ થયો એનાથી અદભુત વિકાસ થશે એવી અમે આમ જનતાને ખાતરી આપીએ છીએ અને અમારા ચારેય વોર્ડના ચારેય કાઉન્સિલરો બહુ જંગી બહુમતી જીતશે એવી અમને આશા છે. ભાજપાની પેનલ દ્વારા થરતેજ વોર્ડમાં થયેલા વિકાસને લોકોનો પણ રદિયો મળી રહ્યો છે. અમારા થલતેજ વિસ્તારની સોસાયટીની અંદર 80-20ની સ્કીમ હોય, કોર્પોરેટરના બજેટ હોય, ડાયરેક્ટ કોર્પોરેશનના કામો હોય, ખૂબ જ કામ થયા છે. સોસાયટીની અંદર RCC રોડ, પેવર બ્લોકના કામ, ગટર લાઇનના કામ, પાણીના કામ, રોડ રસ્તા ઉપર ડ્રેન સ્ટ્રોમ વોટરની લાઇન, વરસાદી પાણીની કેચપીચ બનાવવાના કામ ખૂબ જ સારી રીતે થયા છે. જ્યારે બીજી બાજુ થલતેજ વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મુકેશ પંચાલ, ખ્યાતિબેન પટેલ, નિરૂપમાબેન મિશ્રા તથા રાજુભાઈ ઠાકોર ચૂંટણી મેદાનમાં છે.
કોંગ્રેસના ઉમેદવારોનું કહેવું છે કે ભાજપાના કોર્પોરેટરો દ્વારા લોકહિતના કાર્યો જેવા કે ગટર વ્યવસ્થા, રોડ રસ્તા, સફાઈ વગેરેમાં ધ્યાન આપવામાં નથી આવ્યું. અહીંયા ગટરના પ્રશ્નો એટલા મોટા છે કે પાઇપો ખાલી નાખી દીધા છે, જોડાણ કર્યા નથી. પાણીનો પ્રશ્ન એવો છે કે અઠવાડિયામાં બે વાર પાણી આવે છે, લોકોને પૈસાથી પાણી મગાવવું પડે છે. રસ્તા અત્યારે એટલા ખરાબ છે કે અમે લોકો પ્રચાર કરવા પણ ચાલી ના શકીએ તો પગ મચકોડાઈ જાય એવી પરિસ્થિતિ છે. એટલે આવા અનેક પ્રશ્નો છે. શીલજ ગામના ગ્રામ પંચાયતમાંથી કોર્પોરેશનમાં સમાવાયેલ થલતેજ વોર્ડના શીલજ ગામના વતનીઓ પોતાને અપૂરતી સુવિધાઓ મળવાનો આક્ષેપ કરી રહ્યા છે. શીલજ ગામનો વતની છું અને હાલની તારીખમાં તમે જો અમારા રોડ રસ્તા અને પાણીની અંદર તો એટલી બધી રેત આવે છે ને કોઈ વાત જ નહીં. એમાં એ અમારે પાણી કેવી રીતનું પીવું, પાણી તો બિલકુલ ખરાબ આવી રહ્યું છે. જ્યારે પંચાયત વખતે જે ટેક્સો આવતા હતા એના આજે 200 ગણા ટેક્સ વધારી દીધા છે અને સુવિધાને માત્ર માત્ર સુવિધા કહેવામાં અત્યાર સુધીમાં 10 ટૂટ લાઇટો અને હેલોજનો નાખવામાં આવ્યા છે અને કર્મચારી અમારા ત્યાં વારવા આવે છે એ 4-5 કર્મચારી. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તો ચૂંટણીમાં થતા રહેતા હોય છે, પરંતુ નેતાઓ ચૂંટણી પછી પણ ડોર ટુ ડોર જઈને લોકોની સમસ્યાઓનો ઉકેલ મેળવે તો સોનામાં સુગંધ ભળે. થલતેજ વોર્ડથી દેવશી વારોતરિયાઓનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભરૂચમાં ભાજપ નેતાઓના ડબલ મર્ડર કેસની તપાસ રાજ્ય સરકારે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એટલે કે એનઆઈએને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના પોલીસ વડા પીસી ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે કેસની સંવેદનશીલતાને જોતા સરકારે આ નિર્ણય લીધો છે અને આ અંગેની ભલામણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કરી દેવાઈ છે. હત્યાના આ કેસમાં દેશની બહારના તત્વો પણ સંડોવાયેલા હોવાની રાજ્ય પોલીસે શંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓની પૂછપરછ દરમિયાન હત્યાનું કાવતરું ભરૂચના કંથારિયાના રહેવાસી જાવેદ દાઉદ પટેલે ઘડ્યાનું બહાર આવ્યું હતું. જાવેદ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં પણ આરોપી છે અને તેની વિરુદ્ધ હાલ રેડ કોર્નર નોટિસ બહાર પડાયેલી છે. बनते हैं राज्यों में और इंटरनेशनल लिंकेजेस होते हैं तो राज्य सरकार केंद्र सरकार को अनुरोध करती है और उस अनुरोध पत्र को मिलने के बाद केंद्र सरकार जो है मिनिस्ट्री ऑफ होम अफेयर्स में निर्णय लेती है सकारात्मक और 15 दिन के अंदर अंदर जो केस का लेना देना है वो पूर्ण हो जाता है. ગુજરાત માટે ગુરુવાર ગોઝારો સાબિત થાય તેવા 3 અકસ્માત નોંધાતા કુલ 13 વ્યક્તિઓના કરુણ મોત સાથે 42 ઘાયલ થયાના સમાચાર છે. મહેસાણા અને ઊંઝા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફતેપુરા ગામ નજીક અકસ્માત સર્જાતા 4 મોત સાથે 23 વ્યક્તિ ઘાયલ થઈ હતી. પુનાથી રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ કંપનીનો સ્લીપર કોચ ડ્રાઈવરની ગફલતને કારણે હાઈવે ઉપર ઉભેલા ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. પરિણામે બસના ડ્રાઈવર સહિત કુલ 4 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ફતેપુરા ગામના લોકો અકસ્માત થતા ઘાયલોની મદદે દોડી આવ્યા હતા. બીજી કરુણ ઘટનામાં ભાવનગર નજીક નારી રોડ ઉપર ખીચોખીચ મુસાફર ભરીને આવતી રિક્ષા સાથે ટેન્કર અથડાતા 3 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા અને 9 પ્રવાસીઓને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકોમાં 2 મહિલા અને 1 બાળક હોવાથી ભાવનગરમાં અરેરાટી ફેલાઈ હતી. પીએસઆઈ RL દવેએ કહ્યું હતું કે રિક્ષાને અડફેટે લઈ નાસી ચૂકેલા ટેન્કરને ખોળી કાઢી ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે. ત્રીજા અકસ્માતમાં રાજકોટ જિલ્લાના ગોંડલ વીરપુર હાઈવે પર ચોરડી ગામ પાસે મેટાડોર પલટી ખાતા 6ના મોત નિપજ્યા હતા અને 10ને ગંભીર ઇજા થઈ હતી. આ લોકો મોરબીના નવલખી રોડ બાયપાસ પર આવેલ રોકડિયા હનુમાનજીના મંદિરના મહંત સાથે જૂનાગઢ પરિક્રમામાં સેવા આપવા જતા હતા ત્યારે ચોરડી ગામ પાસે મેટાડોર પલટી ખાતા 6ના મોત નિપજ્યા હતા. ઇજા થવા પામેલ લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આગામી 1 ડિસેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી 75 દિવસ ચાલનારા વિશ્વના સૌથી લાંબા દીવ ફેસ્ટિવલ ફેસ્ટા દી દીવનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉદઘાટન કરશે. આ અંગે દીવ દમણના વહીવટી વડા આશિષ કુંદ્રાએ ગઈકાલે અમદાવાદમાં પત્રકારોને જણાવ્યું કે આ ફેસ્ટિવલ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં
जाणीता गायक कलाकारों श्रेया घोषाल, कैलाश खैर, अंकित तिवारी उपरांत इंडियन ओडान बैंडनी साथे कंठ गायन, पश्चिमी नृत्य तथा शास्त्रीय नृत्यना जाणीता कलाकारों भाग लेशे। सैलानियोनी सुविधा माटे 60 जेटला लग्जरी टेंट तथा दक्षिण गुजरात में गीर सोमनाथ ने पण समावी लेती टूर पैकेज आपवामां आवशे। डांस है, क्लासिकल डांस है, शुभा मुद्गल हैं, ये सब लोग वहाँ परफॉर्म करेंगे। हमने इसके लिए, ये फेस्टिवल के लिए एक फेस्टिवल जोन, फेस्टिवल विलेज बनाया है, जहाँ पे 60 लग्जरी टेंट लगे हैं जिसमें लोग रह पाएँ। और इसके अलावा उनके लिए एडवेंचर स्पोर्ट्स के लिए हमने एक इंतज़ाम किया है, बंजी जंपिंग का, जिप लाइन का, हॉट एयर बैलून का, जिसका वो लुत्फ़ उठा सकें। इसके अलावा हमने ये भी व्यवस्था की है कि वहाँ से लोग जो रहने वाले हैं, अगर वो गिर जाना चाहें, सोमनाथ जाना चाहें, तो उसके पैकेज भी उनके लिए हम खास डिज़ाइन कर रहे हैं। ઇસરોના ડાયરેક્ટર તપન મિશ્રાએ જણાવ્યું છે કે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો તથા નાસા બંનેની કક્ષા એકસરખી છે, કેમ કે આગામી સમયમાં બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે એક સેટેલાઇટ રડારનું લોન્ચિંગ થઈ રહ્યું છે। વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2019-2020માં લોન્ચ થનારા NISA સેટેલાઇટ 12 મીટરનું એન્ટેના ઇસરો કમ્યુનિકેશન સેન્ટર ખાતે લગાવાશે, જે પૈકીના અનેક પેલોડની બનાવટ બેંગ્લોર ઇસરોની હશે, પરંતુ લોન્ચિંગ અમદાવાદ ઇસરો દ્વારા જ કરાશે। 800 કરોડ રૂપિયાના ખર્ચે સેટેલાઇટ તૈયાર થશે, તેમજ એન્ટેના દ્વારા તમામ ડેટા ઇસરોના અને નાસાના સર્વર બંનેમાં ઉપલબ્ધ હશે। નાસાના વૈજ્ઞાનિકો પોતે ભારતમાં આવી અને ઇસરોની મદદથી સેટેલાઇટ લોન્ચ કરશે, જે ભારત માટે ગર્વની વાત છે। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।